Hello, I'm Nikhil. I'm from Mumbai and this was my first 7-day shivir. In my childhood, I used to do anapan. I attended many shivirs in my hometown. And for Vipassana, this was my first time. In anapan, what you do is you just watch your breath. You just watch your breathing pattern and see what happens. And this particular sadhana is to control your mind. And when you have full control on your mind, after that you proceed to do Vipassana. In Vipassana, what you do is you observe for sensations in your entire body. So while doing Vipassana, one thing you need to keep in mind is you don't have to judge any sensations. You don't have to say that this particular sensation is good, this particular sensation is bad. You have to stay neutral about every sensation. So this thing is helping me a lot in controlling all my thoughts. With being neutral to your thoughts, your sensations in body, the same technique you can apply to your thoughts and stay neutral. Because many times you get sad. When you get sad, your breathing pattern changes. Many sensations in body occur. Many new sensations takes place. And when you get happy, you feel the sensations are of different type. So in all these cases, what happens is basically your mind gets distracted. So after doing Vipassana, you have control on your mind, and you can just as you watched your sensations neutrally, you can be neutral in all these kind of feelings. નમસ્કાર, હું ચેતનભાઈ ચોવટિયા કાલાવડથી આવું છું. દિવ્ય જ્યોત વિદ્યાલયનો સ્કૂલ સંચાલક છું. વિપશ્યના મેં કરી પહેલી શિબિર 2012માં. ત્યાર પછી મને ઘણા બધા મેન્ટલી અને ફિઝિકલી ઘણા બધા ફાયદા થયા. આ ફાયદાને લઈ અને મને એવું લાગ્યું કે મારા વિદ્યાર્થીઓને આ વસ્તુ મળે તો સારું. તો મેં રાજકોટ સેન્ટરનો કોન્ટેક્ટ કર્યો. એ લોકો સ્કૂલની અંદર બાળકોને આનાપાન કરાવવા માટે આવ્યા અને આનાપાન અમે 1 વર્ષ સુધી ચાલુ રાખ્યું. એનું ઘણું બધું સરસ રિઝલ્ટ મળ્યું અમને. તો છેલ્લા 3 વર્ષથી અમે બાળકો અને ટીનેજર કોર્સની અંદર પણ લઈને આવીએ છીએ. બાળકોની અંદર આના લીધે ઘણા બધા ફેરફાર આવ્યા, જેવા કે એની માની લો કે અમુક ચીડચીડાપન છે તો એ ઓછું થઈ ગયું. હોસ્ટેલના બાળકો હોય તો એ પેલા ભાંગતોડ ને એવું બધું કરતા હતા તો એ બધું બંધ થઈ ગયું. માર્કશીટની અંદર પણ એનો સરસ મજાનો સુધારો થયો. ત્યાર પછી બાળકોના વાલીઓ મળતા હોય તો એ પણ એવું કહે છે કે મારો છોકરો છે એ પહેલાં મારું માનતો નહીં, પણ આ શિબિર કર્યા પછી એની અંદર આખો એક નવો જ વળાંક આવી ગયો. એ અમારું માનવા માંડ્યો અને એવા ઘણા બધા બેનિફિટ થયા છે. હું આવ્યો તો મને એમ થયું કે હજી થોડો લેટ છું, એટલે મારા સન માટે થઈને મેં ટ્રાય કરી કે આ વખતે સનને ફરજિયાત મોકલવો જોઈએ, જેથી કરીને એનો કંટ્રોલ અત્યારથી જો એ પાવરફુલ થશે અને ફ્યુચર વધારે સારું રહેશે. શિબિર વિશે મારા ફ્રેન્ડ્સને ગ્રુપ સર્કલમાંથી સાંભળેલું, એના બેઝિસ ઉપર મેં મારા સન જોડે વાત કરેલી અને એમને કીધું કે તારું સેલ્ફ ડિસિઝન હોય, તારા મનથી જો તને કોઈ એવું ઇન્સિસ્ટ થતું હોય તો તું શિબિર એટેન્ડ કર. હા, મારી અંદર માની લો કે ઘણી બધી વખત હું આમ ગુસ્સે થતો, પણ ગુસ્સો બહારે નહોતો આવતો, અંદર અંદર આમ બળતરા થતી ને એવું બધું થતું હતું. તો એની અંદર એક જબરજસ્ત છે એ પરિવર્તન આવ્યું. અને આમ તો જો આ ટેન્શન મેં લીધું હોત તો મને ડાયાબિટીસ, કદાચ બીપી ને ડાયાબિટીસ તો આવી જ જવાનું જ હતું, બોર્ડર ઉપર આવી ગયો હતો. તો આ વિપશ્યના કર્યા પછી એ એક જબરજસ્ત ફાયદો થયો. અને બીજું મન એવું થઈ ગયું કે જ્યારે આપણે 5મું 6ઠું ભણતા હોય ને મન જેવું હોય તો એવું સરસ મજાનું કોમળ મન થઈ ગયું. અને આમ જીવન જીવવાની એમ મજા આવે છે, એક રસ્તો મળી ગયો ભાઈ જીવન છે એ કેવી રીતે જીવવું જોઈએ. હવે એક વખત અહીંયા ધમકોટની અંદર ધમ સંમેલન હતું જૂના સાધકો માટે, તો મને આમંત્રણ આવ્યું અને હું એમાં આવ્યો. તો એમાં એક છેલ્લે ફીડબેક ફોર્મ લીધું અને એક શિવ સંકલ્પ કરી અને અમને કીધું કે બધા પોતપોતાના સંકલ્પ છે એ કરો. તો આ સંકલ્પની અંદર મને એમ થયું કે કંઈક હું મોટો સંકલ્પ કરું. તો મેં એવો સંકલ્પ કર્યો કે 5 વર્ષ સુધીમાં 60 દિવસ સુધીની શિબિરમાં પહોંચવું, 1000 વ્યક્તિઓને વિપશ્યના સુધી પહોંચાડવા, અને આમાં હું ઘણું સારું રિઝલ્ટ છે એ લાવી શક્યો છું. અત્યાર સુધીમાં 300-400 વ્યક્તિઓ છે એ વિપશ્યના છે એ કરી ગયા છે. અને હજી બધાને હું પ્રેરણા આપું છું, મોકલું છું. શું કામ એને કે જેવી મને સુખ શાંતિ મળી, આવી સુખ શાંતિ છે એ બધાને મળે.